જામનગર શહેરમાં સૌરાષ્ટ્રની સૌથી મોટી જીજી હોસ્પિટલ આવેલી છે, તો વિશ્વની પ્રથમ નંબરની આયુર્વેદિક યુનિવર્સિટી પણ આવેલી છે. આ આયુર્વેદિક યુનિવર્સિટીમાં વુડ કેર ક્લિનિક શરૂ કરવામાં આવી છે. વુડ કેર ક્લિનિકમાં ડાયાબિટીસના દર્દીઓને ઉમદી સારવાર આપવામાં આવે છે. લોકોના હાથ પગ કાપવા પડે એવી સ્થિતિમાં હોય છે એવા દર્દીઓને આયુર્વેદિક દવાના માધ્યમથી સારવાર આપવામાં આવે છે. જે રોગને નાબૂદ કરવો ખૂબ અઘરો હોય તેમજ લાંબા સમય સુધી રોગ શરીરમાંથી જતો નથી, ત્યારે આયુર્વેદિક યુનિવર્સિટી આયુર્વેદિક દવાના માધ્યમથી આવા રોગોને નાથવા માટેના પ્રયાસો છેલ્લા ઘણા સમયથી કરવામાં આવી રહ્યા છે. અને શહેરમાં પણ આવા અસાધ્ય રોગના દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. વિશ્વની પ્રથમ આયુર્વેદિક યુનિવર્સિટીમાં સંપૂર્ણ આયુર્વેદિક પદ્ધતિથી દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. મારું નામ બકુલેશ ગૌરીશંકર ઠાકોર છે અને હું બરોડાથી અહીંયા ગાડી આવું છું જામનગર. મને ડાયાબિટીક ઊંઘ થયેલું હતું અને પાકી ગયેલું હતું, એટલે મેં તો અહીંયા ગાડી મેડિકલની અંદર કપાવડાયું, પણ 4 મહિના સુધી મેં ટ્રીટમેન્ટ કરાવી, દરરોજ રેગ્યુલર ડ્રેસિંગ કરાવ્યું, બધું કરાવ્યું, પણ તે છતાંય મળતું નહોતું. એટલે મને અમલાની કરીને ડૉક્ટર છે, મને બાય લકીલી ડૉક્ટર સારા મળી ગયા, એમણે મને અહીંયા ગાડી મોકલી આપ્યો કે તમે જામનગર આયુર્વેદિક યુનિવર્સિટી છે ત્યાં જાઓ, ત્યાં ગાડી તમને મટી જશે. હું અહીંયા ગાડી 1.5-2 મહિના રહ્યો અને સ્ટાફ બહુ સારો હતો અને મને મટી છે. અને પહેલાં મારા ઘાની અંદરથી સ્મેલ આવતી હતી, એ તો એક જ વીકની અંદર એમણે મટાડી દીધું અને અત્યારે મને બિલકુલ મટવા આવી ગયેલું છે. અહીંની સારવાર વિશે પ્રાઇવેટ દવાખાના કરતાં પણ સારી સારવાર છે, પ્રાઇવેટ દવાખાના કરતાં પણ અહીંયા ગાડી સારી ટ્રીટમેન્ટ મળે છે અને સસ્તી છે. માત્ર 500 રૂપિયામાં એસી રૂમ મળે છે અહીંયા ગાડી, અને ગરીબ લોકોને માત્ર 20 રૂપિયાની અંદર એમને પલંગ મળે છે અને એ લોકો ધારે ત્યાં સુધી મતલબમાં મટે ત્યાં લગીને અહીંયા ગાડી રહી શકે છે માત્ર 20 રૂપિયામાં, અને ખાવું પીવું મફત છે. મારે અહીંયા ગાડીથી 3 મહિના જેવું સારવાર થઈ, 2 મહિના જેવું અહીં રોકાયો હતો અને 1 મહિનો બીજું હું અહીંયા ગાડી આવીને ટ્રીટમેન્ટ લઉં છું. લોકો માટે મારે એટલું જ કહેવાનું કે જેમને પણ ડાયાબિટીક ઊંઘ થતું હોય, આજુબાજુમાં આપણે કોઈકને પણ થતું હોય, તો એમને વહેલી તકે અહીંયા ગાડી મોકલી આપવા અને મટાડવું, કારણ કે આપણે પગ અને આંગળા કાપવાનો વારો ના આવે અને આપણું અંગ જૂઠું ના થાય તેની ખાસ કાળજી લેવી. હું પ્રોફેસર ડૉક્ટર અનુપ ઠાકર, ડાયરેક્ટર IPGT એન્ડ RA ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી જામનગર. અમારે ત્યાં હોસ્પિટલમાં વિવિધ પ્રકારના સંશોધનો ચાલે છે અને લોકોને મેક્સિમમ આયુર્વેદનો લાભ કેવી રીતે મળી શકે એના સતત પ્રયાસો ચાલુ હોય છે, અને આયુર્વેદમાં પણ વિવિધ પ્રકારના સંશોધનો કરી અને લોકો સુધી એને કેમ પહોંચાડવા એ માટે અમે સતત કાર્યરત છીએ. આ અંતર્ગત નાની મોટી અનેક શોધો અમારે ત્યાં થતી રહે છે અને એને અમે શક્ય હોય ત્યાં સુધી લોકો સુધી પહોંચાડીએ છીએ. અને આપ આવતા હશો, જે પેશન્ટ આવતા હશે એમને ખબર હશે કે ઘણા બધા શોધ કાર્યોમાં એમને પણ સામેલ કરવામાં આવે છે. આ જ સિરીઝ અંતર્ગત એક વ્રણ, એટલે કે આપણને જે ઘા પડે જેને અંગ્રેજીમાં આપણે વુંડ તરીકે ઓળખીએ છીએ, એના રૂઝાવવા માટે, વ્રણ રોપણ માટે અમારે ત્યાં એક વિશિષ્ટ પ્રકારની ઔષધ ઉપર શોધકાર્ય ચાલી રહ્યું છે. પહેલાં તો એ શ્રીલંકાથી એક આપણે ત્યાં જે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓ આવે છે, ઇન્ટરનેશનલ સ્કોલર આપણે ત્યાં આયુર્વેદ ભણવા આવે છે, એમાંથી એક શ્રીલંકામાંથી આ લઈને આવેલા અને એના ઉપર પ્રમાણે ત્યાં શોધકાર્ય થયું વ્રણ ઘા રૂઝાવવા માટે થઈને. અને પછી એ બહુ સારી લાગી અમને ઔષધ, એટલે અમે આસપાસ તપાસ કરી તો આપણે ત્યાં પણ એ ઉપલબ્ધ છે અને કટુપીલા તરીકે શ્રીલંકા ઓળખાય છે, પણ આપણે ત્યાં એને ઠુમરી તરીકે લોકો ઓળખે છે. એ પછી અમને મળી આવી ત્યાં આપણા ગીરના જંગલોમાં ને બધે પણ એ ઉપલબ્ધ છે. અને એ એટલી અક્ષીર ઔષધ છે કે સામાન્ય રીતે જે ડાયાબિટીસને લીધે ઘા રૂઝાતા ન હોય અથવા તો લાંબા સમયથી જે ઘા રૂઝાતા ન હોય, ગેંગ્રીનમાં ન રૂઝાતા હોય, એવા બધામાં પણ અમે એનો ઉપયોગ કર્યો અને એ બધા ઘા એનાથી રૂઝાયા. એટલે અમને થયું કે આપણે આના ઉપર વિશેષ સંશોધન કરીએ અને હવે અત્યારે એની અલગ અલગ ફોર્મમાં એનો ઉપયોગ કરી રહ્યા છીએ અમે,
એનું ઘૃત કલ્પના બનાવી, એની તેલ કલ્પના લે, અલગ અલગ તેલમાં મિક્સ કરીને, ઘીમાં મિક્સ કરીને એની પેસ્ટ બનાવી, એની જેલ બનાવી, એને પાવડર તરીકે ઉપયોગ કર્યો. બધી રીતે અમે એનો ઉપયોગ કરી અને અલગ અલગ સ્ટડી કર્યા છે, અલગ અલગ ડેટા ક્રિએટ કરી રહ્યા છીએ. અને સૌથી વધારે પેસ્ટ તરીકે અને પાવડર તરીકે અને વધુમાં વધુ તેલમાં એનો અમને ઇફેક્ટિવ જોવા મળી. અને હવે એને અમે વિચારીએ છીએ કે પેટન્ટ લઈ અને આગળ એનું માર્કેટિંગ પણ કરીએ, જેથી લોકોને લાભ મળે. તો અમારે એના માટે સ્પેશિયલ વુન્ડ ક્લિનિક કરીને ચાલુ કર્યું છે અમે, અને એમાં ઘણા બધા દર્દીઓ ભારતભરમાંથી એનો લાભ લઈ રહ્યા છે. અમારી પાસે ભારતભરમાંથી ઇન્કવાયરી આવે છે. અમે ઈચ્છીએ કે જામનગર અને આસપાસના લોકો પણ આનો ભરપૂર ફાયદો ઉઠાવે, કેમકે અમે આ પ્લાન્ટ જે જામનગરમાં ઉપલબ્ધ નથી, અમે એને જે ઉગાડવાની કોશિશ કરી રહ્યા છીએ, પણ બહારથી મંગાવીને વિશિષ્ટ રીતે આ ઔષધ તૈયાર કરી અને લોકોને આપી રહ્યા છીએ. તો લોકો આનો ભરપૂર લાભ ઉઠાવે, કેમકે ખાસ કરીને ડાયાબિટીસ ભૃંત અને ન રૂજાતા ઘા આ મોટી ફરિયાદ છે. અને મોડર્ન સિસ્ટમમાં એન્ટીબાયોટિક અને બીજી દવાઓ બધી એની છે, પણ ઘણીવાર એનાથી પણ પરિણામો નથી મળતા. એ બધા જ કેસમાં આ ઔષધ બહુ આશીર્વાદરૂપ છે અને બહુ ઇફેક્ટિવ છે. તો એનો લાભ લેવા વિનંતી. એવું છે કે ઘણીવાર શું થાય છે કે અમુક પ્રકારની એન્ટીબાયોટિક્સ અપાણી હોય અને વધારે પડતું એક્સપોઝર પેશન્ટનું થયું હોય તો એ વારે વારે વપરાણી હોય એટલે હવે એને પછી એનું શરીર રિસ્પોન્સ આપતું બંધ થઈ જાય. અને ઘણીવાર એવું હોય કે એ પ્રકારના બેક્ટેરિયા હોય કે જે આજકાલ જેને સુપરબગ તરીકે ઓળખવામાં આવે છે, એ પ્રકારના બેક્ટેરિયાથી જો એ વુંડ થયો હોય તો એ રૂઝાતા વાર લાગે અથવા તો ન રૂઝાય એવું બને. આ બધામાં આ જે ઠુમરીનો ઉપયોગ કરીએ તો એનો રિસ્પોન્સ સારો મળે, કેમકે એ ખાલી એન્ટીબેક્ટેરિયલ તરીકે કામ નથી કરતું કદાચ, પણ એ આજુબાજુનું એન્વાયરમેન્ટ પણ સુધારે છે. શરીરમાંથી જ મદદ લઈ અને ઘાવ રૂઝાવાનું કદાચ કામ કરતી હોય, કેવી રીતે એક્ટ કરે છે એનો અભ્યાસ થવાનો બાકી છે. પણ કદાચ કેમકે પ્રાકૃતિક વસ્તુ છે અને પ્રકૃતિના નિયમો પ્રમાણે જ એનું હિલિંગ કરે છે, એટલે કદાચ એ વધારે ઇફેક્ટિવ હોઈ શકે અને એટલે જ કદાચ એ વધારે સારા પરિણામો આપે છે. આમ પણ કોઈ પણ વસ્તુમાં જો તમે પ્રકૃતિના નિયમ પ્રમાણે ચાલો તો વધારે સારા પરિણામો મળે, જે સ્વાભાવિક છે. ઠીક છે. મારે ડૉક્ટર દૂધમલ તુકારામ સંભાજી, પ્રેઝન્ટલી વર્કિંગ એઝ એસોસિએટ પ્રોફેસર એન્ડ ઇન્ચાર્જ હેડ ઇન ધ ડિપાર્ટમેન્ટ ઓફ શલ્યતંત્ર, IPGTRA હોસ્પિટલ જામનગર. હમરે હોસ્પિટલ મેં શલ્યતંત્ર વિભાગ મેં દો ઓપીડી ચલતી હૈ, એક જનરલ સર્જરી ઓપીડી ઓર દૂસરી આર્થોપેડિક ઓપીડી. જનરલ સર્જરી ઓપીડી મેં જનરલ સર્જરી કે પેશન્ટ્સ, એનોરેક્ટલ ડિઝીઝ કે પેશન્ટ ઓર ઘાવ કે ભી પેશન્ટ, સભી પેશન્ટ્સ આતે હૈ. તો 2012 સે હમને ઊંડ કે ઉપર કામ કરના શરૂ કર દિયા, ઓર 2012 સે આજ તક બહુ સારે પેશન્ટ્સ ઊંડ કે આ રહે થે. તો હમને પિછલે સાલ સેક્રેટરી ઓફ આયુષ વૈદ્ય રાજેશ કોટેચા સર કે હાથ સે ઇનોગ્રેશન કર દિયા, ઓર ઊંડ ક્યોર યુનિટ જિસમે સિર્ફ ઊંડ કે પેશન્ટ ટ્રીટ કિયે જાય એસા એક યુનિટ બનાયા હૈ. ઓર ઇસ યુનિટ મેં અવરેજલી 30 યા 40, 30 યા 40 પેશન્ટ હમ રોજાના ટ્રીટ કરતે હૈ. ઉસમે અલગ અલગ ટાઈપ્સ કે ઔષધિ હોતે હૈ, જૈસે ફોર એક્ઝામ્પલ ઠુમરી ઓઇલ હૈ, કટુપીલા ઓઇલ હૈ, અપામાર્ગ ક્ષાર તેલ હૈ, પંચવલકલ કોથ હૈ, પંચવલકલ તેલ હૈ, પંચવલકલ મલર હૈ, એસે 10 યા 12 ડિફરન્ટ ઔષધિ રહેતી હૈ ઓર ઉસસે ટ્રીટ કરતે હૈ. જબ યહાં પેશન્ટ આતા હૈ તો હમ ઓપીડી લેવલ પે ભી ટ્રીટ કરતે હૈ, ઓર સાથ મેં જિસકો એડમિટ હોને કી જરૂરત હૈ તો ઉસકો એડમિટ ભી કરતે હૈ. ઓર એડમિટ હોને કે બાદ ઉસકો સભી જો ઇન્વેસ્ટિગેશન્સ હૈ વો સભી ફ્રી ઓફ કોસ્ટ હોતે હૈ, રહેને કા ભી ફ્રી ઓફ કોસ્ટ હોતા હૈ. ઓર યહાં જબ ટ્રીટમેન્ટ પૂરે કરકે જાતે હૈ પેશન્ટ, ઉનકા ફીડબેક ભી લેતે હૈ. તો બહુ સારે પેશન્ટ જો હૈ વો સેટિસ્ફાઈડ હૈ, ઓર ખાસ કરકે હમને ડાયાબિટીસ ઊંડ કે ઉપર રિસર્ચ પ્રોજેક્ટ લીએ હુએ. તો રિસર્ચ મેં ક્યા હોતા હૈ કે જૈસે એક ડોક્ટર હૈ તો પૂરે ઉસી પેશન્ટ્સ કા જો હૈ સ્ટાર્ટિંગ સે લેકે લાસ્ટ તક ફોલોઅપ કરવાતે હૈ, ઓર ક્યા ક્યા ઇમ્પ્રુવમેન્ટ હુઆ વો સભી બતાતે. તો પિછલે સાલ સે હમારે પાસ અભી 100 પેશન્ટ્સ કા ડાટા હૈ જિસમે હમને ડાયાબિટીસ ઊંડ કે પેશન્ટ્સ ઠીક કિયે હુએ હૈ. તો એક PhD લેવલ પે 2 રિસર્ચ ટોપિક ચલ રહે હૈ, ઓર એક રિસર્ચ પ્રોજેક્ટ હૈ જો આયુષ ડિપાર્ટમેન્ટ કા હૈ ઉસમે ભી હમ કામ કરતે હૈ. તો
ऊंड के ऊपर जो काम चल रहा है वो कन्वेंशनल जो ट्रीटमेंट होती है या कन्वेंशनल जो ड्रेसिंग होती है उससे अच्छे रिजल्ट हमें देखने को मिले हुए हैं। और ये कटुपिला और ठुमरी जो है ये तो जो कन्वेंशनल मेडिकामेंट है उससे बहुत अच्छे रिजल्ट दिखा रहे हैं। तो इसमें हमें सभी का सहयोग मिलता है, हमारे यूनिवर्सिटी के वाइस चांसलर वैद्य संजीव ओझा जी है और हमारे डायरेक्टर अनूप ठाकर सर है, उनका सहयोग, सभी जो डिपार्टमेंट्स या यूनिट ओपन करने से लेके सभी मेडिकामेंट बनाने से लेके सभी का सहयोग मिलता है। और मेरे डिपार्टमेंट में टोटल 15 पीजी स्टूडेंट और 7 पीएचडी स्टूडेंट है, वो सब मिलके हम यूनाइटेडली काम करते हैं और इस यूनिट के हम ग्रुप बनाए हुए उसके अकॉर्डिंग यहाँ पे काम चलता है। तो मैं इस अवसर पे यही अनुरोध करूँगा कि सभी जो पेशेंट्स हैं सौराष्ट्र रीजन से लेके सभी गुजरात के पेशेंट हैं जो रूटीन ट्रीटमेंट से ठीक नहीं होते हैं, जो घाव डायबिटीज़ घाव हो या कोई भी घाव हो, तो मैं उनको अनुरोध करूँगा कि यहाँ पे आइए, आपका घाव यहाँ पे जरूर ठीक हो जाएगा। एम्पुटेशन से भी हम बहुत सारे पेशेंट्स को बचाए हुए हैं। तो मैं इसी के साथ ये आह्वान करूँगा गुजरात के सभी लोगों को कि यहाँ आए और ये ट्रीटमेंट का लाभ लें। हाँ, तो आउट के पेशेंट जो रहते हैं यहाँ पे एक 20 रुपीज़ का सिर्फ चार्ज रहता है जनरल वार्ड में और 300 रुपये स्पेशल रूम के हैं। स्पेशल रूम में सभी फैसिलिटीज़ रहती है, एसी से लेकर सभी फैसिलिटीज़ होती है और बाकी इन्वेस्टिगेशन सभी फ्री होते हैं, बाकी सभी सारवार फ्री होती है, मेडिसिन भी फ्री मिलती है, सिर्फ 20 रुपीज़ पर डे जनरल वार्ड में रहते हैं। तो हम पहले इनिशियल में 10 या 15 दिन पेशेंट को एडमिट रखते हैं और फिर उसको जो है जिस मेडिसिन से ठीक हो रहा है वो मेडिसिन उनको देते हैं और फॉलोअप के लिए हम उनको 7 दिन या 15 दिन के बाद बुलाते हैं। पेशेंट के आने से लेकर जाने तक पेशेंट को किस तरीके से एग्जामिन किया जाता है, किस तरीके से ट्रीट किया जाता है? तो पहले ओपीडी, हमारी एक बिल्डिंग अलग है, ओपीडी में पेशेंट आता है, केस बारी से निकाल के फिर एक नंबर ओपीडी में आएगा। एक नंबर में हम उसको पूरा हिस्ट्री लेते हैं और घाव का भी सब तपास करते हैं और कौन सा घाव है, जैसे कौन से डायबिटिक कुंड है, वेरिकोज अल्सर है या ट्रॉमेटिक अल्सर है, एम्पुटेशन के बाद अल्सर हुआ है, ये सब डायग्नोसिस करके फिर जो जरूरी होते हैं वो इन्वेस्टिगेशन करते हैं और जो लोकल का पेशेंट है उनको ओपीडी लेवल पे हम ट्रीट करते हैं। डेली उसको सुबह बुलाते हैं और सुबह ड्रेसिंग करके फिर उसका इम्प्रूवमेंट जो भी है वो रिकॉर्ड करते हैं। जो बाहर के पेशेंट हैं उनको हम इंसिस्ट करते हैं कि आप दाखिल हो जाए, क्योंकि जैसे राजकोट से है या पोरबंदर से है या ओखा से है, वहाँ से भी पेशेंट आते हैं, इवन बड़ौदा से भी पेशेंट्स कुछ आते हैं जो डॉक्टर न्यूज़पेपर में सुने हैं, वहाँ से भी पेशेंट्स आते हैं जो ठीक नहीं हो रहे, तो उनको हम एडमिट 1-15 दिन रखते हैं, फिर उसके बाद उसको वही मेडिसिन देते हैं और वहाँ के लोकल डॉक्टर को ट्रीटमेंट करवाते हैं और 15 दिन या 7 दिन के बाद फिर यहाँ बुलाते हैं एसेस करने के लिए। મારું નામ ડૉક્ટર ફોરમ જોશી છે, હું શલ્યતંત્ર વિભાગમાં IPGTARA જે કેન્દ્ર સરકાર દ્વારા સંચાલિત સંસ્થા છે એમાં PhD અભ્યાસક્રમ અત્યારે કરું છું અને મારો ટોપિક છે ડાયાબિટિક અલ્સરનું આયુર્વેદ સારવાર દ્વારા મેનેજમેન્ટ જે આપણે કરીએ છીએ। અત્યારે કુલ ગુજરાતની ટોટલ વસ્તી સંખ્યામાંથી 12% સંખ્યા એવી છે કે જે ડાયાબિટિકગ્રસ્ત છે અને આખા વિશ્વમાં જેટલા પણ એમ્પ્યુટેશન કરવામાં આવે છે એટલે કે જે લિંબ જે રિમૂવ કરી દેવામાં આવે છે ડ્યુ ટુ ડાયાબિટિક અલ્સર્સ, એની અંદર અત્યારે દેશની અંદર સર્વે સ્ટડી પ્રમાણે દર 1/2 કલાકે 1 લિંબ એમ્પ્યુટ કરવામાં આવે છે। તો અમે જે અહીંયા જે પ્રયત્ન શરૂઆત કરી છે એ એના માટે છે કે જે પેશન્ટ્સ કે જે પુઅર બિલો પોવર્ટી લાઈન હોય અથવા તો જેને પ્રોપર સારવાર ન મળી શકતી હોય એ લોકોએ પગ કપાવવો ના પડે અને એની સાથે સાથે ડાયાબિટિક વુંડનું મેનેજમેન્ટ પણ થઈ શકે। આ સારવાર જે અમે અહીંયા આપીએ છીએ ટોટલી વિનામૂલ્યે આપીએ છીએ, નિદાન પણ એનું વિનામૂલ્યે થતું હોય છે તથા એની સાથે સાથે અમારા ડૉક્ટર્સની જે ટીમ છે એ દરેક એમનું ઇવેલ્યુએશન પણ કરતા હોય છે। સાથે સાથે ડ્રેસિંગ એકલું અમે નથી કરતા, અહીંયા એની સાથે સાથે ઇન્ટરનલ મેડિકેશન્સ પણ આપવામાં આવે છે જેની અંદર આયુર્વેદની સારવારની અંદર આયુર્વેદ દવાઓની અંદર હરિતકી છે, પીપલી છે, સંજીવની વટી છે અને છતાં એની સાથે સાથે બીજા લોકલ એપ્લિકેશન્સ જેમ કે ત્રિફલાકવાથી વોશ કરવું, પંચવલ્કલ્પવાથી વોશ કરવું ઊંડને, ત્યાર પછી પેશન્ટને ડાયટ રિસ્ટ્રિક્શન્સ આપવા જેમ કે આહાર વિહાર પણ એટલા જ ખૂબ જ અનુકૂળ આવતા હોય છે। પેશન્ટ કંઈ પણ ખાઈને ખાલી ડ્રેસિંગ કરાવી લે એની કોઈ સારવાર નથી, જેમ કે કન્વેન્શનલ મેડિસિન્સની અંદર અમુક એન્ટિસેપ્ટિક્સ યુઝ થતા હોય છે અને પછી એની અંદર પોઝિટિવ રિઝલ્ટ્સ નથી મળતા અને વુંડ હીલ નથી થતા, વધારે પેશન્ટ ડિટોરિએટ થતા હોય છે। જ્યારે અમે અહીંયા એની જગ્યાએ પેશન્ટનો સર્વાંગી
ઉપચાર કરીએ છીએ. પેશન્ટ ડાયાબિટીસવાળા હોય, સાથે સાથે બ્લડ પ્રેશર પણ હોય છે, ટ્યુબરક્યુલર પેશન્ટ્સ આવતા હોય છે, ન્યુરોપેથી પેશન્ટ્સ આવતા હોય છે, તો એ બધાનું પણ અમે એની સાથે સાથે એપ્રોપ્રિએટ મેનેજમેન્ટ કરાવીએ છીએ. જરૂર લાગે ત્યાં અમારા બીજા ડિપાર્ટમેન્ટ્સ છે, જેમ કે પંચકર્મ ડિપાર્ટમેન્ટ છે, કાય ચિકિત્સા ડિપાર્ટમેન્ટ છે, ત્યાં અમે એમને રેફર કરાવીએ છીએ. પ્રોપર ટ્રીટમેન્ટ, શોધન ચિકિત્સા થાય ત્યાર પછી અમે એને ફરીથી અહીંયા આગળ એના ખાવાનું પીવાનું, ખાનપાનની સાથે સાથે ડ્રેસિંગ અને એની સાથે ઇન્ટરનલ મેડિકેશન્સનું ધ્યાન રાખીએ છીએ અને એ રીતે અમે પેશન્ટ ટ્રીટમેન્ટ કરીએ છીએ. પેશન્ટ અહીંયા બે રીતે ટ્રીટમેન્ટ થાય છે. એક ઓપીડી બેઝ પર પેશન્ટ આવતા હોય છે કે જે ડેઇલી ડ્રેસિંગ માટે આવતા હોય છે અને એડવાઇસ માટે આવતા હોય છે. બીજા અમુક પેશન્ટ હોય છે કે જેને જરૂર લાગે એને આપણે આઈપીડીમાં એટલે કે દાખલ કરીને પણ સારવાર કરતા હોઈએ છીએ.